માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા મૂળ મંત્ર ઘરે રહો સુરક્ષિત રહો સ્વસ્થ રહો અને જવાબદાર બનો તથા જવાબદાર બનાવોથી શરૂ કરું છું રાજ્યમાં કોરોનાના સંક્રમણના કેસ જ્યારે વધી રહ્યા છે ત્યારે સંક્રમણના આ ચેન તોડવી ખૂબ જ જરૂરી છે આ હેતુ સિદ્ધ કરવાનો એક જ રસ્તો છે વડાપ્રધાન શ્રીનો મંત્ર ઘરે જ રહો શક્ય તેટલું ઓછું બહાર નીકળો જેથી લોકો વચ્ચે સંપર્ક ઓછો થશે તો જ સંક્રમણ અટકાવી શકાય આ માટે પોલીસ પણ સતત કાર્યરત છે જેમાં બે પ્રકારના વિસ્તારો એક કે જ્યાં સંક્રમણ વધુ ફેલાયેલો છે તેવા કન્ટેનમેન્ટ એરિયા અને બે જ્યાંથી સુપર સ્પ્રેડર્સને કારણે સંક્રમણ મોટા પ્રમાણમાં ફેલાવાની શક્યતા છે તેવા શાક માર્કેટ જેવા જાહેર સ્થળો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા આયોજન કરવામાં આવેલ છે જેમાં ખાસ કરીને કન્ટેનમેન્ટ એરિયામાં લોકોની અવર જવર સદંતર બંધ થાય તે માટે આ વિસ્તારોને કોર્ડન કરી તે વિસ્તારોમાં એક જ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ રહે તે રીતે બેરિકેડિંગ કરવા આયોજન કરેલ છે અમદાવાદ શહેરમાં જ્યાં વધુ પ્રમાણમાં સંક્રમણ ફેલાયેલા છે તેવા વિસ્તારોમાં આવા કન્ટેનમેન્ટ એરિયા બનાવવામાં આવેલ છે ત્યાં અગાઉ કરતાં પણ વધુ સખ્ત સુરક્ષા વ્યવસ્થા રાખીને લોકોની ઓછામાં ઓછા અવર જવર રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે અમદાવાદ સિવાય રાજ્યના અન્ય રેડ ઝોન વિસ્તારોમાં પણ જ્યાં સંક્રમણ વધુ છે ત્યાં આવા કન્ટેનમેન્ટ એરિયાઝ બનાવવામાં આવશે અને તેમાં પણ એક જ એન્ટ્રી એક્ઝિટ રહે તે રીતે વિસ્તારને કોન કોર્ડન કરવામાં આવશે ઉપરાંત આ લોકડાઉન દરમિયાન રાત્રિના સમયે સાંજે સાત વાગ્યાથી સવાર સાત વાગ્યા સુધી લોકોના અવર જવર બંધ કરવામાં આવશે અત્રે એ ઉલ્લેખનીય છે કે રેડ ઝોન વિસ્તારોમાં અમદાવાદ વડોદરા સુરત ભાવનગર અને ગાંધીનગર શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર તથા બોપલ ખંભાત બારેજા ગોધરા ઉમરેઠના મ્યુનિસિપાલિટી વિસ્તારમાં કોઈ નવી છૂટછાટ આપવામાં આવેલ નથી જેથી આ વિસ્તારોમાં આવશ્યક સેવાઓ અગાઉની જેમ જ ઉપલબ્ધ રહેશે નવી કોઈ સેવાઓ કાર્યરત કરેલ નહીં ઉપરાંત રાજકોટ અને બોટાદ જિલ્લો ઓરેન્જ ઝોન તરીકે જાહેર કરેલ છે છતાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર તથા બોટાદ મ્યુનિસિપાલિટી વિસ્તારમાં સંક્રમણની સંખ્યા ધ્યાને લેતા રેડ ઝોન જેવું જ ચુસ્ત લોકડાઉન પાલન કરાવવા કોઈ નવી છૂટછાટ નહીં આપવા નિર્ણય લેવામાં આવેલ છે આમ આ વિસ્તારોમાં કોઈ નવી ઓફિસ કે દુકાનો કાર્યરત થશે નહીં રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં સંક્રમણ રોકવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા અને જે સ્થળોએ સુપર સ્પ્રેડર્સના માધ્યમથી ચેપ ફેલાવવાની શક્યતા હોય તેવા વિસ્તારોમાં સઘન ચેકિંગ અને સુરક્ષા જાળવવા આયોજન કરવામાં આવેલ છે શાક માર્કેટ અને ગ્રોસરી સ્ટોર જેવા સ્થળો લોકો વચ્ચે યોગ્ય અંતર જળવાય તે માટે આવા તમામ સ્થળોએ આસપાસ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહેલ છે આવા સ્થળોએ શક્ય હોય ત્યાં પોલીસ દ્વારા પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી જાહેરાત કરી લોકોને યોગ્ય અંતર રાખવા અને ભીડ ન કરવા સમજ પણ કરવામાં આવે છે જ્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં નહીં આવતું હોવાનું ધ્યાને આવશે ત્યાં તાત્કાલિક ગુનો દાખલ કરવા સહિતના પગલા લેવામાં આવશે લોકોને પણ મીડિયાના માધ્યમથી અપીલ છે કે જ્યારે તેઓ બજારમાં ખરીદી કરવા જાય ત્યારે શાકભાજીની લારી કે કરિયાનાના સ્ટોર જેવી જગ્યાઓ સોશિયલ ડિસ્ટન્સ જરવાતું ન હોવાતું હોવાનો ધ્યાને આવે તો પોલીસને તેની જાન સો નંબર ઉપર કરવી લોકડાઉન દરમિયાન પોલીસ ઉપર થયેલ હુમલાના બનાવોમાં આરોપીઓ ઉપર પાસા લગાડવાની કાર્યવાહી ચાલુમાં છે ગઈકાલે આવા વધુ એક બનાવમાં પાસા હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે પોરબંદર જિલ્લાના નવી બંદર પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રીસ ચાર વીસ વીસના રોજ પોલીસ ઉપર હુમલાના એક બનાવમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ ગુનામાં સામેલ આરોપી ગઈકાલે પાસાના કાયદાની જોગવાઈ હેઠળ ધરપકડ કરી નડિયાદ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે લોકડાઉન બાદ બનેલ આ પ્રકારના બનાવોમાં આજ સુધી કુલ એકવીસ ગુનાઓમાં સુડતાલીસ આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે ડિટેન કરેલ વાહનો પૈકી ગઈકાલે રાજ્યમાં કુલ સાત હજાર છસો નેવું વાહનો મુક્ત કરવામાં આવેલ છે હાલ સુધીમાં કુલ એક લાખ ચોસઠ હજાર છસો બત્રીસ વાહનો મુક્ત કરવામાં આવેલ છે સોસાયટીના સીસીટીવી દ્વારા ચેક કરવામાં આવે છે અને તે આધારે ગઈકાલે રાજ્યમાં કુલ તેત્રીસ ગુનાઓ દાખલ થયેલ છે જેમાં પિસ્તાલીસ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે રાજ્યમાં આજ સુધીમાં આવા કુલ ચારસો ત્રાણું ગુનામાં સાતસો સડસઠ લોકોની અટકાયત કરવામાં આવેલ છે લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી પોલીસ દ્વારા સતત ડ્રોન સીસીટીવી અને એએનપીઆરના માધ્યમથી નજર રાખવામાં આવી રહ્યા છે અને જ્યાં લોકડાઉન ભંગના બનાવો ધ્યાને આવે છે ત્યાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ગઈકાલે રાજ્યમાં ડ્રોન ફૂટેજના મદદથી કુલ બસો બાણું ગુનાઓ દાખલ થયેલ છે આજ સુધી ડ્રોન ફૂટેજના મદદથી કુલ દસ હજાર નવસો અડસઠ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને વીસ હજાર આઠસો પચાસ લોકોની અટકાયત કરવામાં આવેલ છે સીસીટીવી ફૂટેજના આધારે ગઈકાલે કુલ એકસો છવ્વીસ ગુનાઓ દાખલ કરીને એકસો તેતાલીસ લોકોની અટકાયત કરવામાં આવેલ છે આજ સુધીમાં આવા કુલ બે હજાર ત્રણસો ચોસઠ ગુનાઓમાં સમગ્ર રાજ્યમાં નોંધાયા છે અને આજ સુધીમાં કુલ ત્રણ હજાર ચારસો તેતાલીસ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે સોશિયલ મીડિયા મોનિટરિંગના આધારે ખોટી માહિતી અથવા અફવા અંગેના પંદર ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે આજ સુધીમાં આવા છસો ત્રેવીસ ગુનાઓમાં કુલ એકસો એક હજાર ત્રણસો બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલી છે સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવતા ગઈકાલે ત્રેવીસ એકાઉન્ટ પોલીસ દ્વારા બંધ કરવામાં આવેલ છે તેમજ અત્યાર સુધીમાં કુલ પાંચસો પિંચોત્તર અકાઉન્ટ પોલીસ દ્વારા બંધ થયેલ છે ગઈકાલે એ એનપીઆર એનાલિસિસથી ત્રેસઠ ગુનાઓ અને આજ સુધીમાં કુલ નવસો પંચાવન ગુનાઓ દાખલ થયેલ છે વિડિયોગ્રાફર દ્વારા થયેલ શૂટિંગના આધારે ગઈકાલે કુલ બસો સાત ગુનાઓ અને આજ સુધીમાં કુલ બે હજાર એકસો નવ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે પ્રહરી જેવા ખાસ વાહનો ઉપર જે કેમેરા લાગેલા છે તેની મદદથી ગઈકાલે પાસઠ ગુનાઓ અને આજ સુધીમાં કુલ સાતસો એક ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે ગઈકાલથી આજ સુધીના ગુનાઓની વિગત જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા બે હજાર ચારસો ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગના ગુનાઓની સંખ્યા નવસો બાણું અન્ય ગુનાઓ પાંચસો સોળ ગઈકાલના કુલ ગુના ત્રણ હજાર નો આજ દિન સુધી કુલ ગુના એક લાખ ત્રેવીસ હજાર પાંચસો અઠ્યાસી આરોપી અટક કરેલાની સંખ્યા ચાર જપ્ત થયેલ વાહનોની સંખ્યા સાત માનનીય प्रधानमंत्री श्री के मूल मंत्र घर पे रहो स्वस्थ रहो सुरक्षित रहो और जिम्मेदार बनिए और जिम्मेदार बनाइए से शुरू कर रहा हूँ राज्य में संक्रमण के केस जिस तरह से बढ़ रहे हैं तब संक्रमण की श्रृंखला को तोड़ना बहुत जरूरी है इस हेतु को सिद्ध करने का एक ही मार्ग है प्रधानमंत्री जी का मंत्र घर पे रहो हो सके उतना कम बाहर निकलो जिससे संपर्क कम होगा और संक्रमण को रोका जा सकेगा इसके लिए पुलिस भी निरंतर कार्यरत है जिसमें दो प्रकार के विस्तार एक जहां संक्रमण ज़्यादा मात्रा में फैला हुआ है कंटेनमेंट एरिया और दो जहां से सुपर स्प्रेडर्स के कारण संक्रमण ज़्यादा प्रमाण में फैलने की संभावना है जैसे कि सब्जी मार्केट जैसे सार्वजनिक स्थलों पे ध्यान केंद्रित करके संक्रमण रोकने का आयोजन किया गया है जिसमें खास करके कंटेनमेंट एरिया में लोगों की मूवमेंट निरंतर बंद हो और मूवमेंट पे काबू पाने के लिए इन विस्तारों को बैरिकेडिंग से कॉर्डन करके एक ही एंट्री एग्जिट पॉइंट रखा जाएगा अहमदाबाद शहर के ज्यादा संक्रमित विस्तारों में लोगों की कम से कम मूवमेंट को ध्यान में रखते हुए ज्यादा सख्त सुरक्षा व्यवस्था सुनिश्चित की जाएगी अहमदाबाद के अलावा राज्य के अन्य रेड जोन विस्तारों में भी जहां संक्रमण ज्यादा है वहां ऐसे कंटेनमेंट एरिया बनाए जाएंगे और एंट्री एग्जिट पॉइंट बना के इन विस्तारों को कॉर्डन किया जाएगा इस लॉकडाउन के समय में रात्रि के सात बजे से सुबह के सात बजे तक लोगों की आवाजाही पर प्रतिबंध रहेगा सब्जी मंडी और ग्रॉसरी स्टोर जैसे जगह पर सोशल डिस्टेंसिंग का पूरा पालन हो ये सुनिश्चित करने के लिए पुलिस पेट्रोलिंग रखी जा रही है ऐसी जगह पर पुलिस द्वारा पब्लिक एड्रेस सिस्टम के माध्यम से लोगों को भीड़ न करने के लिए जागृत भी किया जाएगा मीडिया के माध्यम से मेरे सभी लोगों को अपील है कि यदि किसी भी जगह पे सोशल डिस्टेंसिंग का पालन न पाए तो इसकी जानकारी सौ नंबर के माध्यम से पुलिस को दें कोरोना वारियर्स के ऊपर हमले की एक और वारदात में पासा की तहत कार्रवाई की गई है जिसमें पोरबंदर के नवी बंदर पुलिस स्टेशन में तारीख 30 चार बीस के दिन पुलिस पे हमले की एक शिकायत दर्ज हुई थी इस गुनाह में शामिल एक आरोपी को कल पासा तहत अरेस्ट करके नडियाड़ जेल भेजा गया है लॉकडाउन के बाद ऐसी वारदातों में आज तक कुल 21 अपराधों में सड़तालीस आरोपियों के विरुद्ध पासा के तहत कार्रवाई की गई है कल डिटेन किए गए वाहनों में से राज्य में कुल सात हजार छः सौ नब्बे वाहन मुक्त किए गए हैं अब तक कुल एक लाख चौंसठ हजार सौ बत्तीस वाहन मुक्त हुए हैं सोसाइटी में लगे सीसीटीवी भी चेक किए जा रहे हैं राज्य में कल ऐसे 33 गुना दाखिल हुए हैं और पैंतालीस लोगों को पकड़ा गया है अब तक ऐसे चार सौ तिरानवे गुना में सात लोगों को हिरासत में लिया गया है जब तक लॉकडाउन अमल में है तब तक पुलिस के द्वारा निरंतर ड्रोन सीसीटीवी और ए के माध्यम से नज़र रखा जा रहा है और जहां ड्रोन और जहां लॉकडाउन के उल्लंघन की घटना ध्यान पे आएगी वहीं कानूनी कार्रवाई होगी राज्य में कल रोन की मदद से कुल दो सौ गुना दाखिल किए गए हैं अब तक ऐसे कुल दस हजार नौ सौ अड़सठ गुना दर्ज किए गए हैं अब तक ऐसे गुना में कुल बीस हजार आठ सौ पचास लोगों को हिरासत में भी लिया गया है सीसीटीवी फुटेज के आधार पर कल कुल एक सौ छब्बीस गुना दर्ज करके एक लोगों को हिरासत में लिया गया है अब तक ऐसे कुल दो गुना संपूर्ण राज्य में दर्ज किए गए हैं अब तक ऐसे गुना में कुल तीन लोगों को हिरासत में लिया गया है सोशल मीडिया मॉनिटरिंग के आधार पर गलत खबर या अफवाह के पंद्रह गुना दर्ज किए गए हैं अब तक ऐसे 623 गुना में कुल एक हजार लोगों को हिरासत में लिया गया है कल सोशल मीडिया द्वारा अफवाह फैलाने पर पुलिस के द्वारा तेईस अकाउंट बंद किए जा चुके हैं अब तक कुल पाँच अकाउंट पुलिस के द्वारा बंद किए गए हैं कल ए एन पी आर एनालिसिस के द्वारा तिरसठ गुना और आज तक कुल नौ सौ पंचावन गुना दर्ज किए गए हैं कल वीडियोग्राफर के द्वारा किए गए शूटिंग के आधार पर दो सौ सात गुना और आज तक ऐसे कुल दो हज़ार एक सौ नौ गुना दर्ज किए गए हैं प्रहरी जैसे खास वाहनों पर लगे कैमरों की मदद से पैंसठ गुना और आज तक ऐसे कुल 701 गुना